सूरज दादा बनाया है, ये सिवाय पतंग बना भी सको, तो शुभ बना
ખાલી વાટકા શું હોય ગોળ હોય કે નહીં તમારા ઘરની અંદર પંખો ફરતો હોય તો કેવો હોય છે ગોળ હોય છે ને તો આ વર્તુળની મદદથી ઘણા બધા ચિત્ર આપણે બનાવી શકીએ હવે આ સેનું ચિત્ર છે લંબચોરસ તો લંબચોરસ તમારા ઘરમાં એલઈડી ટીવી તો હશે જ ને હા તો આપણે એલઈડી ટીવી છે કેવું હોય છે લંબચોરસ રેડી તમારા ઘરે તમારા મમ્મી ને પપ્પા ફોન વાપરતા હશે એ પણ કેવો છે કેવો કેવો હા લંબચોરસ જ હોય ગોળ પણ હોય ના હોય લંબચોરસ જ હોય હવે આપણે બીજું ચિત્ર જોઈએ શેનું છે અર્ધવર્તુળ તો અર્ધવર્તુળની મદદથી અહીંયા મેં બે ચિત્રો બનાવ્યા છે ઓળખી ગયા શેનું ચિત્ર છે હા ઓલો ધીમે ધીમે ચાલતો કાચબો તો એ જે કાચબાનું ચિત્ર છે એની પીઠ કેની બની છે હા અર્ધવર્તુળની મદદથી બનાવી છે હવે આ છત્રીનું ચિત્ર આપણે જોતા શીખવું હોય તો આપણે અર્ધવર્તુળ જાણવું હોય આપણે ફટાફટ અર્ધવર્તુળની છત્રી બનાવી શકીએ એ સિવાય પણ અર્ધવર્તુળથી શું બની શકે આપણે જે કુદરતી દ્રશ્યનું ચિત્ર દોરતા હોઈએ તો આપણે અર્ધો સૂરજ બતાવવો હોય તો બતાવી શકીએ ને પછી હાથીભાઈ બનાવવા હોય તો હાથીભાઈની જે પીઠ છે એ પણ આપણે અર્ધવર્તુળથી બનાવી શકીએ વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાના અર્ધવર્તુળથી ઘણા બધા ચિત્ર આપણે બનાવી શકીએ છેલ્લું ચિત્ર છે ચોરસનું આપણે આ ચોરસ એક રમત પણ કરી શકીએ રમત રમી શકીએ આ એક બારીનું ચિત્ર છે આ સિવાય પણ તમે જોવો તો તમારા ઘરની બારી છે પછી તમે સાચરીની જે રમત રમતા હો છો એ સાચરીની રમત એ બધું ચોરસ આકારમાં હોય છે વિદ્યાર્થી મિત્રો આ બધા જ આકારોનો જો તમે ઘરે અભ્યાસ કરશો તો તમને હવે આ ચિત્ર દોરવા અઘરા લાગશે નહીં તમારા ઘરમાં આસપાસ ઘણા બધા આકારો હોય છે એ દરેક આકારનો ઉપયોગ ક્યાં ચિત્રમાં થઈ શકે તમે જ નક્કી કરો અને પછી આવા સરસ મજાના ચિત્ર બનાવો છે ને સહેલું તો આ આકારોની મદદથી સરસ મજાના ચિત્ર બનાવવાની પ્રેક્ટિસ તમે ઘરે